ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ બંદર પરથી ગીર સોમનાથ પોલીસે ધનેશ્વરી નામની બોટલમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણથી સમુદ્ર માર્ગે લવાયેલા આશરે 20 લાખનો દારૂનો તથા બિયરનો જથ્થો પકડી પાડ્યો છે. સાથે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા મદિરા રસિકો નવા નવા કિમિયા અજમાવે છે, પરંતુ પોલીસ પણ એટલી જ સજ્જતાથી દારૂબંધીનું ચુસ્ત પાલન કરાવવા કટિબદ્ધ બની છે. ગીર સોમનાથની ધનેશ્વરી નામની બોટમાં વેરાવળના સ્થાનિક એવા જીતુ આગિયા નામના શખ્સે દમણમાંથી સમુદ્ર માર્ગે ઇંગ્લિશ દારૂ તેમજ બિયરની 446 બોટલો, જેની અંદાજિત કિંમત રૂપિયા 19,40,000 થાય છે, તેનો જથ્થો વેરાવળ મંગાવ્યો હતો. પરંતુ તે ડિસેમ્બર માસમાં અંતમાં દારૂ વહેંચે તે પહેલાં જ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે જ બોટમાં હાજર એક વ્યક્તિની પણ અટક કરી હતી, તો અન્ય ખલાસીઓ અને દારૂ મંગાવનાર વ્યક્તિ જીતુ આગિયાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. કેટલા સમયથી આ આરોપીઓ ગુનો આચરી રહ્યા હતા તેમજ આમાં અન્ય કોની સંડોવણી છે તે બાબતે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આજરોજ નાઇટમાં અમોને ચોક્કસ બાતમીદારથી બાતમી મળેલ કે દરિયાઈ માર્ગે વિદેશી દારૂનો જથ્થો આવી વેરાવળમાં ઠલવાય છે. તો એ આધારે અમે બાતમી આધારે મોડી રાતના નલિયા ગોદી ખાતે હકીકત આધારે ધનેશ્વરી નામની મોબાઈલ બોટમાં દારૂ હોવાની હકીકત આધારે રેડ કરતા ત્યાં એક માણસ હાજર મળેલ, જેને સાથે રાખી બાતમી હકીકત પ્રમાણે તપાસ કરતા એ બોટમાંથી વિદેશી દારૂની અને બિયરની 13,361 બોટલો ને કુલ 446 દારૂની પેટીઓ મળી આવેલ છે, જેની કિંમત કરવા જાય તો દારૂની કિંમત છે 19,34,900. તેમજ જે બોટમાં દારૂનું વહન થયું તે બોટ 20 લાખની કબજે કરેલ છે. તેમજ એક આરોપી પકડાયેલ છે. વિજય જોટવા, જીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.